वाइब्रंट समिटनी 10मी श्रृंखलाना प्रारंभ पूर्वे गुजरात सरकारे रूपया 24,185 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU કર્યા સાઇન. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ પણ આ પ્રસંગે રહ્યા હાજર. નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગોની થઈ શરૂઆત. શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ. છાત્રોએ ઓડ ઇવન પ્રમાણે આપી હાજરી. પાકિસ્તાનનું F-16 તોડી પારનાર તત્કાલ વિંગ કમાન્ડર અભિનંદનના કરાયા વીર ચક્રથી સન્માનિત. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન સન્માન સમારોહમાં કર્યું આ સ્વાગત. અન્ય સૈનિક ભાઈઓનું પણ કરાયું સન્માન. મોહન ભાગવતે આપ્યું ફરી એકવાર વિવાદાસ્પદ નિયમનું નિવેદન. ફક્ત જય શ્રી રામ જ બોલવાથી કાંઈ નથી થતું, પણ તેમના જેવું આચરણ પણ કરવું પડે છે. અસુદ્દીન ઓવૈસીની સરકારને ચેતવણી. જો સરકાર NRP અને NRC કાયદો લાવી તો બીજો શાહીનબાગ બનાવશે. કસ્ટમ ડ્યુટીની ચોરીનું કૌભાંડ ઝડપાયું. પાકિસ્તાને UAEના નામથી ભારત મોકલેલા 80 કન્ટેનર કસ્ટમ વિભાગે જ પકડી પાડ્યા. 80 કન્ટેનરમાંનો 1600 ટન ખજૂરનો જથ્થો અટકવાયો. નમસ્કાર, આપ જોયા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું સચિન વજાણી. શરૂઆત કરીએ આજના મહત્વના સમાચારોથી. ગુજરાતને ગ્લોબલ ડિટેન્શન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી ચૂકેલી વાયબ્રન્ટ સમિટની 10મી શૃંખલાના પ્રારંભ પૂર્વે સોમવારે ગુજરાત સરકારે રૂપિયા 24,185.22 કરોડ રૂપિયાના સૂચિત મૂડીરોકાણ માટે અંદાજે 20 જેટલા MOU સાઇન કર્યા હતા. આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,995 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે. આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો સમિટ દ્વારા નાખ્યો છે, તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. કોરોનાના કપરા કાળ બાદ ગુજરાતમાં આખરે ધોરણ 1-5ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ચૂક્યા છે અને હવે સોમવારથી શાળાઓ પણ વિદ્યાર્થીઓથી ધમધમી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની શાળાઓમાં પણ ધોરણ 1-5નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે ધોરણ 1-5ના વર્ગો ચાલુ કરવા માટેની જાહેરાત કરી. તેના અનુસંધાનમાં હું બિપિનભાઈ રહેશા, પ્રમુખ મોડાસા કેરવણી મંડળે અમારી કલરા શાળા પરિવારના તમામ શિક્ષક ભાઈ બહેનોને સૂચના આપી કે આવતીકાલથી આપણા ધોરણ 1-5ના શિક્ષણના વર્ગો શરૂ કરવાના. સૌ બાળકો આવ્યા, હસતા કૂદતા આનંદપૂર્વક શાળામાં આવ્યા, એનો આનંદ અમને પણ છે. અમે સૌને હાથ સેનિટાઈઝ કરાવ્યા, એમનું તાપમાન માપ્યું અને વર્ગખંડની અંદર SOPની જાહેરાત કરી. એ મુજબ અમે એમને વર્ગખંડમાં બેસાડ્યા છે. આમ ઉત્તમ રીતે આ શિક્ષણ, ઘણા વખતથી વાલીઓ રાહ જોતા હતા ક્યારે શાળા શરૂ થાય, એ રીતે આજે શાળા શરૂ થાય છે એનો અમને, વાલીઓને અને બાળકોને ખૂબ આનંદ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. છેલ્લા 1.5 વર્ષથી હું ઓનલાઈન ભણી રહ્યો છું, પણ આજે ઓફલાઈન ભણવાની મને ખૂબ જ મજા આવે છે. મને જૂના મિત્રોને મળવાની ખૂબ જ મજા આવી છે. મારા મેડમે સેનિટાઈઝર અને માસ્ક પહેરવાની ચકાસણી કરી છે. મને મારા શાળામાં જવાનું ખૂબ જ ગમે છે. મોડાસા કેરવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર શાળાની અંદર
હવે જ્યારે દિવાળી વેકેશન 21 દિવસ બાદ દ્વિતીય સત્રનો પ્રારંભ થયો ત્યારે 6 થી 12ના બાળકો તો પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા હતા. હવે જ્યારે ગઈકાલે સરકારશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી કે 1 થી 5ના બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ માટે જે જાહેરાત થઈ તે અમને સમાચાર મળ્યાને અમને ખૂબ આનંદ થયો. બાળકોને પણ ખૂબ આનંદ થયો. વાલીઓએ પણ કહ્યું, અમે દિવાળી પહેલાં વાલી મિટિંગ કરી હતી તો વાલીઓ પણ અમને કહેતા કે સાહેબ હવે બાળકોને શાળામાં બોલાવો. હવે જ્યારે 2 વર્ષ બાદ બાળક શાળામાં આવશે તે એની અંદર એને બાળકની અંદર રહેલી જે કચાશ છે એ અમે પહેલાં જાણીશું. એનું અમે આયોજન 15 દિવસ પહેલાંથી કરી નાખ્યું છે. એ કચાશને જાણીને અમે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરીશું. એક બાજુ જ્યારે શાળાઓ ખુલવાનો એટલે કે ધોરણ 1 થી 5ની શાળાઓ ખુલવાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યાં તાપીમાં કંઈક અલગ જ વાતાવરણ અને કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. વાસ્તવમાં તાપીમાં સોમવારથી જે સ્કૂલો શરૂ કરવામાં આવી હતી એમાં વ્યારાની એક શાળામાં બાળકો પાસે જ સ્કૂલની સાફ સફાઈ કરાવવામાં આવી હતી. એવામાં જો આ બાળકો કોરોનાના શિકાર બને તો એ માટે જવાબદાર કોને માનવામાં આવશે એવો પ્રશ્ન ઊભો થયો હતો. આ અંગે જુઓ અમારા સંવાદદાતાનો એક અહેવાલ. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વઘાણી દ્વારા ગત રોજ જાહેર કરવામાં આવ્યું હતું કે 1 થી 5 ધોરણના પ્રાથમિક શિક્ષણની શરૂઆત સોમવારથી થઈ જશે. ત્યારે આજ રોજ વ્યારાનગરમાં આવેલી તાલુકા શાળામાં ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આવી પહોંચી હતી. ત્યારે જોઈ શકીએ છીએ કે હાલ આ તાલુકા શાળામાં બધા જ રૂમોમાં તાળું મારવામાં આવે છે અને પ્રિન્સિપલની ઓફિસ પણ બંધ દેખાઈ આવે છે. તો આજથી થતા 1 થી 5 ધોરણના સત્રમાં અહીંયા કોઈ પણ જાતની શિક્ષકોની અથવા કોઈ પણ વિદ્યાર્થીની હાજરી જોવા નથી મળી રહી અને હાલ આ સ્કૂલના પ્રિન્સિપલની ઓફિસ પણ બંધ જોવા મળે છે. ત્યારે આપ જોઈ શકો છો સ્કૂલનું સમગ્ર સંકુલ સુમસામ દેખાઈ આવે છે. અહીં કોઈપણ જાતના ચહલપહલ જોવા નથી મળી રહી નથી. આ શિક્ષકો અથવા કોઈપણ સ્કૂલના કર્મચારીની હાજરી નથી જોવા મળી રહી અને પ્રિન્સિપલની ઓફિસ પણ બંધ દેખાઈ આવે છે. અક્ષય પતાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે બેઝિક ગણિતનું પેપર પાસ કર્યું હોય તો વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બીમાં પ્રવેશ મળી શકશે. ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને આ મોટા નિર્ણયનું એલાન કર્યું હતું. હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપમાં પ્રવેશ લેવા માટે જો બેઝિક ગણિત રાખ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પહેલાં પ્રવેશ આપવામાં નહોતો આવતો પણ હવે એ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.